गुड मॉर्निंग फ्रेंड्स, आज आप जोईशू यूनिट टू एम एक्टिविटी फोर एम छे लेसन। लेसन आपने अकबर अने बीरबल नी वातो सांभळेली छे, एमांथी आजे आपणे अकबर राजा विशे, अकबरना दरबारमां जे नव रत्नो हता एमांथी एक रत्न तरीकेनु जेनु नाम हतुं संगीतकार तरीके मशहूर ते तानसेन, એ અકબર અને તાનસેન વચ્ચેનો એક પાઠ આપણે આમાં જોઈશું। ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ। મહાન ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા। ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓવન ફિલ્ડ। જો સુપરલેટિવ ડિગ્રી, ધ 9 જેમ્સ જે 9 રત્નો હતા તે કેવા હતા? વેર ધ ગ્રેટેસ્ટ, બધા કરતા ગ્રેટ, મહાન, સેમા ઓવન ફિલ્ડ, પોતપોતાના ક્ષેત્રમાં એ સૌથી મહાન હતા। વન ઓફ ધેમ વોઝ તાનસેન, અ ગ્રેટ મ્યુઝિશિયન। તેમાંના એક હતા તાનસેન, અને તાનસેન છે એ ગ્રેટ મ્યુઝિશિયન એટલે મહાન સંગીતકાર હતા। He played different types of musical notes for the king. તેઓ બાદશાહ માટે વિવિધ પ્રકારના સંગીતના સૂર વગાડતા। He played rags like માલકુસ, દીપક, કેદાર, મલ્હાર, ઇટીસી। તેઓ માલકુસ, દીપક, કેદાર, મલ્હાર વગેરે વિવિધ રાગો વગાડતા હતા। આ બધા સંગીતના જે ગાવાના રાગ છે એના પ્રકાર છે। આ બધા રાગ એવા છે કે જુઓ, દીપક રાગ ગાવ તમે તો કોડિયાની અંદર તમે ખાલી વાટ મૂકી હોય અને દીવાસળીથી દીવો ન પ્રગટાવો, પણ જો પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે દીપક રાગ ગાવામાં આવે તો દીવા ઓટોમેટિક સળગવા માંડે છે। મલ્હાર રાગ ગાવામાં આવે તો, યોગ્ય રીતે જો મલ્હાર રાગ ગાવામાં આવે તો આકાશમાંથી વરસાદ વરસવા માંડે છે, ઇવન શિયાળો કે ઉનાળો હોય તોય વરસાદ આવે, એટલે આ બધા રાગોની એવી તાકાત હોય છે, અને જો પણ એને યોગ્ય રીતે ગાવામાં આવે તો। તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ। તાનસેન આ બધા રાગોમાં થોડુંક નવું સંશોધન કરેલું, અને જે એણે સંશોધન કરેલું એ મલ્હાર રાગ ઉપર, અને એમાંથી એક એણે નવો રાગ બનાવેલો મિયા મલ્હાર રાગ। વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ। એક સાંજે રાજા તેમના દરબારમાં હતા। હી સેડ ટુ તાનસેન, ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી। હી સેડ એટલે કે રાજાએ કહ્યું તાનસેનજી, તાનસેનને આજે સંગીતમાં હોશિયાર હોય એને ઉસ્તાદ પણ કહેવાય, એટલે ક્યારેક ઉસ્તાદ પણ કહેતા, તો કે ઉસ્તાદજી તમારા તાનપુરા, તાનપુરા એટલે એમની પાસે જે વીણા વગાડવાનો હોય એને તાનપુરા કહેવાય, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી। તમારા તાનપુરા ઉપર એવો સંગીત રાગ કંઈક વગાડો એવું કાંઈ કે અમે બધા એકદમ ખુશ થઈ જઈએ। તાનસેન એગ્રીડ, તાનસેન સંમત થયા। હી ટુક હિઝ તાનપુરા, જો આ ભૂતકાળનું વાક્ય છે એટલે ટેકની બદલે ભૂતકાળનું રૂપ લખેલું છે ટુક, ટેક એટલે લેવું, ટુક એટલે લીધું। હી ટુક હિઝ તાનપુરા, તેમણે તેમનો તાનપુરો લીધો। હી સ્ટાર્ટેડ રાગ દરબારી, અને એમણે રાગ દરબારી છે એ ગાવાની શરૂઆત કરી। ધ કોર્ટ બીકમ કાલ્મ એન્ડ ક્વાઇટ। કોર્ટ એટલે દરબાર, આખો દરબાર એકદમ શાંત અને નીરવ થઈ ગયો। પીપલ ફરગેટ એવરીથિંગ એરાઉન્ડ ધેમ, લોકો તેમની આસપાસનું બધું જ વિસરી ગયા। કેમ? કારણ કે તાનસેન છે એ એટલું સુંદર દરબારી રાગ ગાતા હતા કે બધા લોકો એ સંગીતમાં ડૂબી ગયા હતા,
અને આજુબાજુ શું થાય છે એનું પણ કોઈને ભાન રહ્યું ન હતું. દરબારીઓ તો ઠીક, પણ રાજા પોતે પણ સંગીતમાં લીન થઈ ગયા હતા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ હિઝ આઈસ બ્રાઇટ વિથ પ્રેઝ. થોડા સમય બાદ બાદશાહે ઉપર જોયું, તેમની આંખો વખાણથી ચમકતી હતી. વન્ડરફુલ હી સેડ, તેઓ બોલ્યા, અદ્ભુત, આવું સંગીત તો ક્યારેય નથી સાંભળ્યું. સુપર્બ, આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીઝ વોઝ ધ બેસ્ટ. બરાબર, રાજાએ કહ્યું ઉત્તમ, એકદમ સર્વોત્તમ છે, બધાથી ઉત્તમ. આઈ લિસન ટુ એવરી ડે, હું તમને દરરોજ સાંભળું છું, બટ ધીઝ વોઝ ધ બેસ્ટ, પણ આજનું છે એ તો અદ્ભુત, સૌથી સરસ, બેસ્ટ. તાનસેન બોડ બિફોર ધ કિંગ. બાદશાહે પોતાના વખાણ કર્યા એટલે તાનસેને તેમને નમીને પ્રણામ કર્યા. રાજા આગળ કહે છે, આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું, મને લાગે છે, એટલે કે હું વિચારું છું કે યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ, તમારો અવાજ છે એ વિશ્વ વર્લ્ડ એટલે આખી દુનિયામાં સૌથી સુંદર અવાજ છે, તમારાથી સુંદર કોઈ ગાઈ શકે નહીં. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ બેટર ધેન આઈ, સેડ તાનસેન વિથ અ સ્માઈલ. વેલ, પોતાના વખાણ થયા એટલે કહે છે કે સરસ મહારાજા, મને ગમ્યું તમે મારા વખાણ કરી આવે, પરંતુ આ દુનિયામાં કોઈ એક એવું છે જે મારા કરતાં પણ વધારે સારું ગાઈ શકે છે? તાનસેને હસતા હસતા આવી રીતે કહ્યું રાજાને. રાજાને આશ્ચર્ય લાગ્યું, રિયલી? ક્રાઇડ ધ ડિસેવિબલ કિંગ, ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. રાજા આશ્ચર્ય પામી ગયા, ખરેખર સાચું ન માનતા રાજા બોલી ઉઠ્યા, તો પછી મારે તેમને મારા દરબારમાં ગાવા બોલાવવા જ જોઈએ, કારણ કે તમારું હું સન્માન કરું છું, તો તમારા કરતાં જે વધારે સારું ગાય તો એનું સન્માન એક રાજા તરીકે મારે કરવું જોઈએ. કેન યુ એરેન્જ ઇટ, આસ્ક્ડ ધ કિંગ. તમે તે વ્યક્તિને અહીંયા બોલાવવાની બધી ગોઠવણી કરી નાખશો ને? રાજાએ પૂછ્યું. રાજાનો હુકમ થાય પછી તો કાંઈ પ્રશ્ન જ નથી, કારણ કે નો ધનનો પ્રશ્ન રહે, નો કાંઈ વસ્તુ મોકલવાનો પ્રશ્ન રહે, કારણ કે બધી સગવડો થઈ જાય. અને રાજાનો હુકમ હતો, અને આ પણ આખા ભારતના રાજા સહેનશાહ, એટલે તો કાંઈ પ્રશ્ન જ નહોતો. તાનસેન સુકડ હિઝ હેડ, તાનસેને પોતાનું માથું હલાવ્યું, પણ શેના માટે? આઈ એમ અફ્રેડ He will not come to the court. તાનસેને માથું હલાવ્યું સેના માટે? હા પાડવા માટે નહીં, નહીંતર રાજાનો હુકમ હોય એટલે સામાન્ય રીતે બધાને હા જ પાડવાની હોય, ના પ્રશ્ન જ ન આવે. પણ અહીંયા તાનસેન શું કહે છે કે મને ડર લાગે છે કે તેઓ દરબારમાં નહીં આવે. વોટ ઇવન ઇફ હી હિયર્સ that king himself request him? No, not even then. રાજા કહે છે, શું રાજા બોલાવે અને ન આવે? અરે એમ મારા હુકમથી ન આવે તો હું રાજા છું, છતાં પણ એમને રિક્વેસ્ટ કરીશ, રિક્વેસ્ટ હિમ, હું એમને વિનંતી કરીશ કે તમે પધારો, તો પણ નહીં આવે? No, not even then. ના, તોય પણ નહીં આવે. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. અકબર તો હવે એમને મળવા માટે આતુર થઈ ગયો હતો. કેમ? કારણ કે રાજાને જો મળવાની ના પાડે તો રાજા સૈનિકો મોકલીને એને બોલાવી શકે, અને જો રાજાનો હુકમ માનવાની ના પાડે તેને કાયમ માટે જેલમાં પણ પૂરી દે. છતાં આવો કોણ હિંમતવાન હતો કે જે રાજાને મળવાની પણ ના પાડે?
એટલે એટલા માટે થઈ અને અકબરને તો એને ખૂબ જ ઉત્સાહ જાગ્યો, ભાઈ આવો કોણ વ્યક્તિ છે. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. સારું ઉસ્તાદજી, બાદશાહ બોલ્યા. વિથ અ સ્માઇલ હી લુકડ ઇન ટુ તાનસેન્સ આઈઝ. તેઓ મલક્યા અને તાનસેનની આંખોમાં જોયું. ઇફ હી ડઝન્ટ કમ હિયર આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. હવે રાજાએ વાત બદલી. ઈ કે સારું, ચાલો એ અહીંયા ન આવે તો કાંઈ નહીં, તો મને તમે ત્યાં લઈ જશો. એ અહીંયા ન આવી શકતો હોય કંઈ નહીં, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ, તમે મને તેમની પાસે લઈ જાઓ. વિલ યુ ટેક મી ટુ હિમ, આસ્ક્ડ ધ કિંગ. તો તમે મને તેમની પાસે લઈ જાઓ. યસ, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ તાનસેન. હા, હું તમને ત્યાં લઈ જાઉં, પણ પાછી શરત આવી, રાજાને ત્યાં જવામાં તે એના જ રાજમાં વ્યક્તિ રહેતી તોય તે શું, પણ તમે ત્યાં બાદશાહ તરીકે નહીં જઈ શકો. યુ ડુ નોટ ગો ધેર એઝ અ કિંગ, તમે ત્યાં રાજા તરીકે નહીં જઈ શકો. આઈ શેલ ગો ટુ એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું, કાંઈ વાંધો નહીં, હું તો એક સંગીત પ્રેમી છું, બરાબર, હમ્બલ લવર ઓફ મ્યુઝિક, હું તો એક વિનમ્ર સંગીતનો ચાહક છું, એવી રીતે આવીશ. હવે આપણને પણ એમ થાય કે આવા રાજા એને ના પાડ દેનાર આવો હિંમતવાન વ્યક્તિ હશે કોણ? તો સંત હરિદાસ વોઝ ધ મેન. તે વ્યક્તિ હતા સંત હરિદાસ. તાનસેન ટોલ્ડ અકબર એબાઉટ હિમ. તાનસેન હવે અકબરને તેમના વિશે કહે છે. હી વોઝ તાનસેન્સ ગુરુ. શું કોણ હતા સંત હરિદાસ? એ તાનસેનના એક ગુરુ હતા. તાનસેન જેની પાસેથી સંગીત વિદ્યા શીખ્યો એ સંત હરિદાસ. હી લીવડ એ વેરી સિમ્પલ લાઈફ. હી લીવડ એટલે જીવતા, તેઓ એકદમ સાદું જીવન જીવતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિકલ એન્ડ ટુ લોર્ડ ક્રિષ્ના. હી વોઝ ડિવોટેડ એટલે તેઓ સમર્પિત હતા, પોતાનું જીવન આખું એમણે આપી દીધું હતું. કોને? ટુ મ્યુઝિક, સંગીત, એન્ડ ટુ લોર્ડ ક્રિષ્ના. એમણે બે વ્યક્તિને પોતાનું જીવન આપી દીધું હતું, એક સંગીત અને બીજું ભગવાન કૃષ્ણ. હી લીવડ ઇન વૃંદાવન ઇન અ હર્ટ ઓફ ધ બેન્ક ઓફ રિવર યમુના. તે વૃંદાવનમાં યમુના નદીના કિનારે એક ઝૂંપડીની અંદર રહેતા હતા. આવા મહાન સંગીતકાર છતાં એકદમ સાદું જીવન અને નાની એવી ઝૂંપડીમાં રહેતા હતા. તમે એની સામે જુઓ તો એમનો શિષ્ય એવો તાનસેન, બરાબર, એની પાસે તે રહેવા માટે મોટો બંગલો રાજાના મહેલ જેવો હતો અને સોના ચાંદીનો તો પાર નહીં એટલા આભૂષણો, પૈસાની કોઈ કમી નહોતી. અને છતાંય સંત હરિદાસ આટલું સાદાઈથી જીવન જીવતા હતા અને આટલું સાદાઈથી જીવન જીવતા છતાં પણ એમણે જો એ રાજા પાસે માગી શકત કે મને આટલા પૈસા આપો તો રાજા આપત, પણ છતાંય એમનો કેટલો એ સંગીતને અને ભગવાનને સમર્પિત હશે કે એમણે અકબરના દરબારમાં જવાની પોતે તો ના પાડી નથી, સામેના વ્યક્તિને એવો વિશ્વાસ કે એ નહીં આવે, એટલે કેટલું સિમ્પલ એમનું જીવન હશે. His disciples were Baiju Bawra and Tansen. તેમના મુખ્ય શિષ્યો બૈજુ બાવરા અને તાનસેન હતા. When Tansen and the king reached the place, સંત હરિદાસ was busy with his daily routine. જ્યારે તાનસેન અને બાદશાહ તે જગ્યાએ પહોંચ્યા, એટલે કઈ જગ્યાએ? કે જ્યાં સંત હરિદાસ રહે છે તે જગ્યાએ, ત્યારે સંત હરિદાસ તેમના રોજના કામમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ.
તેમણે બંનેનું અભિવાદન કર્યું. તાનસેન એ તો ઓળખતા નહોતા, બીજા છે એ દરબાર રાજા છે, કારણ કે રાજાને સાદા વેશમાં જવાનું હતું, રાજા તરીકે તો ત્યાં જવાનું નહોતું. એ છતાં પણ પોતાની ઝૂંપડીએ કોઈ આવ્યું એટલે બંનેનું એમણે સ્વાગત કર્યું, અભિવાદન કર્યું. વેહેન ધે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ, હી સ્માઇલ્ડ એન્ડ સેડ, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. અભિવાદન કર્યું પછી તાનસેને એમને કહ્યું કે ગુરુજી, અમે તમને મળવા આવ્યા છીએ, તમને ઘણા વર્ષોથી સાંભળ્યા નથી, તો તમે કાંઈક ગાશો, અમારી એવી ઈચ્છા છે તમારે મુખેથી કાંઈક સાંભળીએ. તેઓ મલક્યા, હી સ્માઇલ્ડ એન્ડ સેડ, તેઓ હસ્યા અને બોલ્યા. શું બોલ્યા? આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન, હું મહાન સંગીતકાર નથી. જુઓ, મહાન સંગીતકારો તાનસેન, એટલો જ મહાન સંગીતકાર બૈજુ બાવરા, જેને આજે વર્ષો પછી પણ લોકો યાદ કરે સંગીતમાં, એના ગુરુ, છતાંય પણ વિનમ્રતા કેવી. એ એમ કહે છે કે હું ક્યાં મહાન સંગીતકાર છું, આઈ સિંગ એઝ યુ સિંગ. જુઓ, આપણે પોઝિટિવ ડિગ્રી, હું તો શું સાવ સાદું ગાઉં છું, તમારા જેવું હું ગાઉં, હું ક્યાં કંઈ મહાન સંગીતકાર છું, કેટલી સાદાઈથી કીધું. આ પાછું આગળ કહે છે, આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો, આઈ લેફ્ટ એટલે છોડી દેવું, સિંગિંગ એટલે ગાવાનું, મેં તો ઘણા દિવસોથી ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી, માટે હવે હું પ્રોપરલી એટલે યોગ્ય રીતે ગાઈ શકું નહીં, કારણ કે આ સંગીતને બધી તો એવી વિદ્યા છે કે જેનો તો રોજે રોજ અભ્યાસ કરવો પડે, જો તમે રોજ એનો અભ્યાસ ન કરો તો ભૂલી જવાય. તાનસેન હિઝ ફેવરિટ ડિસિપલ કુડ નોટ પરસ્યુડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. તાનસેન તેમના માનીતો શિષ્યમાંનો એક હતો. તાનસેન જાણતો હતો કે એમનો વિચાર એમણે ના પાડી કે હું નહીં ગાઉં, બરાબર, પણ એમનો વિચાર કેવી રીતે ફેરવવો એ કદાચ જાણતો હશે. હાઉ એવર, ઉપરાંત તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. ઉપરાંત તાનસેનને તેમની સાથે કઈ રીતે કામ કરવું તેની પણ ખબર હતી. હવે જો વાત છે ને વિવેક, વિનય એ કેવો હોય ને, એની વાત અહીં હવે અહીં આવે છે. હી ઓફરેડ ટુ સિંગ બિફોર હિઝ કિંગ, તેમણે ગુરુ સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. એટલે શું કહ્યું? જો હરિદાસે તો કહ્યું કે હું મહાન સંગીતકાર નથી, હવે તાનસેનને તો બધા મહાન સંગીતકાર કહેતા હતા, તો તાનસેને એમ ન કીધું તમે મહાન સંગીતકાર નથી તો હું મહાન સંગીતકાર છું, લો હું ગઉં, બરાબર. પણ એણે શું કહ્યું? એમણે વિનય અને વિવેકથી કહ્યું કે ગુરુજી, હું ગાઈ શકું આપની સમક્ષ, જો એટલો મહાન સંગીતકાર, પણ છતું કેટલી વિનમ્રતાથી પહેલાં પૂછે છે કે હું ગાઉં, સીધે સીધું ગાવાની શરૂઆત ન કરી. ધેન એઝ તાનસેન સેંગ, હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. પછી તાનસેને ગાવાની શરૂઆત કરી અને શું કરે છે તે, હી મેડ સમ મિસ્ટેક, ગાવાની અંદર થોડીક ભૂલ કરે છે, અગેન એન્ડ અગેન, વારા ફરતી એક પછી એક એ ભૂલ કરે છે. ધેટ્સ નોટ ધ ઓરિજ નોટ ધ રાઇટ નોટ તાનસેન, ક્રાઇડ ધ ગુરુ. આ તાનસેને ભૂલ કરી એટલે ગુરુ છે, બરાબર, એ ગુસ્સે થયા અને કહ્યું કે તાનસેન આ બરોબર સુર નથી. વોટ હેઝ હેપન્ડ ટુ યુ, સેડ ધ ગુરુ, તને શું થઈ ગયું છે? ગુરુ બોલ્યા, આમાં તો તું ગાવામાં ભૂલ કરસ. તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ, તાનસેન પોતે સમજીને ભૂલ કરતો હતો પણ પોતે કાંઈ સમજતો નથી કઈ જગ્યાએ ભૂલ થાય છે, એવો એણે ઢોંગ કર્યો. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન, અને ફરીથી તેણે ગાવાની શરૂઆત કરી અને તે જ જગ્યાએ પાછી તેણે ભૂલ કરી.
સંત હરિદાસ વોઝ એંગ્રી. હવે સંત હરિદાસ છે એકદમ ગુસ્સે થઈ ગયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. એમણે તાનસેનના હાથમાંથી એનો તાનપુરો લઈ લીધો. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઈટ વે. અને પછી એ પોતે સંત હરિદાસ છે એ રાગ દરબારી છે એ રાઈટ વે એટલે કે ચોક્કસ રીતે ગાવા લાગ્યા. હી વેન્ટ ઇન ટુ ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ. અને તેના પછી તો આ તો તાનસેનના ગુરુ એ એક રાગમાંથી પાછો બીજો રાગ, બીજા રાગમાંથી ત્રીજો રાગ, એમ કન્ટિન્યુ એક પછી એક રાગ ઉપર રાગ ગાવા લાગ્યા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. તેમને અવાજની મધુરતા અરાઉન્ડ ચારે બાજુ પ્રસરી ગઈ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફરગેટ વેર ધે વેર. બોથ બંને જણા, કોણ? બાદશાહ અને બંને રાજા અને તાનસેન, બંને બંને ભૂલી ગયા કે તેઓ ક્યાં છે. ધ કિંગ રિયલાઇઝડ ધેટ તાનસેન વોઝ રાઈટ. ધ રાજાને ખાતરી થઈ કે તાનસેન સાચો હતો. હી હેડ સર્ટનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઈક ધીસ બિફોર. બાદશાહે આવું સંગીત ખરેખર પહેલાં ક્યાંય સંભાળ્યું નહોતું. હી સેડ આઈ એગ્રી સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. પછી એમણે કહ્યું કે હું સહમત છું કે સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ. સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ અહીંયા જુઓ થયો. દુનિયામાં સૌથી શ્રેષ્ઠ સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. એક પણ સંગીતકાર તેમના જેવો મહાન નથી. ધે વોક્ડ બેક સાયલેન્ટલી. તેઓ પછી પાછા ફરી રહ્યા હતા ત્યાંથી, બરોબર. પરંતુ એ પાછા ફરતા હતા છતાં પણ બે બંનેના કાનમાં હજી સંગીતના ગુંજો ગુંજી રહ્યા હતા. કે એટલું સુપર સંગીત હતું કે હજી એમને બીજી કાંઈ વાત કરવાનું મન થતું નહીં અને બંને શાંતિથી ચાલ્યા જઈ રહ્યા હતા. ધેન ધ ક્રિંગ બ્રોક ધ સાયલેન્સ. પછી રાજાએ મૌન તોડ્યું. વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી? અને રાજાએ કહ્યું કે ઉસ્તાદજી, શા માટે તમે તેમના જેવું નથી ગાઈ શકતા? તમે એમની પાસેથી જ શીખ્યા, એમને તમે માનીતા શિષ્ય છો, એમણે તમને બધું જ શીખવાડ્યું છે, છતાં પણ તમે કેમ નથી ગાઈ શકતા એમના જેવું? તાનસેન સ્માઇલ્ડ. સહેનશા, આઈ સિંગ એટ યોર કમાન્ડ, ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. તાનસેન મલક્યા અને કહે છે કે શહેનશા, હું તમારા આદેશ ઉપર ગાઉં છું. શું કહે છે? કે હું તમારા આદેશ ઉપર, એટલે કે તમે જ્યારે કહો ત્યારે હું ગાઉં છું. અને તમે કોણ છો? પાછું તમે એમનું ઉપમાન કીધું, ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. અને હું, તમે કોણ? તો કે હું હિન્દુસ્તાનનો રાજા, તમે હિન્દુસ્તાનના રાજા, એના આદેશથી હું ગાઉં છું. ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ. અને ગુરુજી છે એ તો એક જ માટે ગાય છે. અને એ એક કોણ છે? તો કે રાજાઓના રાજા, બરોબર. તમારા જેવા એક રાજા નહીં, તમારા જેવા અનેક રાજાઓ, એના પણ રાજા એના માટે ગાય છે. એટલે કોણ? ભગવાન. એટલે અહીંયા તાનસેન કહે છે કે હું તો તમારી પાસે ગાઉં છું, મને કાંઈક ઈચ્છા હોય કે રાજા ખુશ થશે તો મને આ આપશે. પણ જ્યારે ગુરુજી ગાય છે ત્યારે કોઈ અપેક્ષા વગર, માત્ર ને માત્ર એક ભગવાનને રાજી કરવા માટે ગાય છે. એટલે એમના જેવું શ્રેષ્ઠ બીજું કોઈ ગાઈ શકે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લેશન પૂરું થયું. નીચે ટ્રુ ફોલ્સ છે, એ ટ્રુ ફોલ્સમાં ખરું અને ખોટું કરવાનું છે.
તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તાનસેન સંમત થયો કે તે બેસ્ટ સંગીતકાર છે, તો એમાં ખોટું આવે. પછી સંત હરિદાસ લીવડે ઇને હર્ટ, તો સાચું. સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ, તો રોંગ. સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ, તો એ રોંગ. તાનસેન મેડ સમ મિસ્ટેક ડિલિબરલિટી, તો એમાં ટ્રુ. ધ કિંગ એગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ એ વન્ડરફુલ સિંગર, તો એ જ રાઈટ. હવે જુઓ આગળ તમને શું કહ્યું છે કે વોટ ડુ ધીસ લાઇન્સ ફ્રોમ ધ લેસન મીન, ટીક માર્ક ધ કરેક્ટ આન્સર. અહીંયા એક વાક્ય આપેલું છે, એ વાક્ય જેવી નીચેના ત્રણમાંથી કઈ લાઇન છે, જે લાઇન પાઠમાં આવતી હોય એની સામે તમારે ટીક માર્ક કરવાનું. એમાં પહેલું છે ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, કોક એવું છે જે મારા કરતાં પણ વધારે સારું ગાઈ શકે છે. આના માટે ચોપડીમાં કયું વાક્ય છે, આઈ સિંગ બેટર ધેન સમવન, બી છે સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ, અને સી છે સમવન સિંગલ એઝ વેલ એઝ આઈ ડુ. તો બી છે એની સામે આપણે ટ્રુ કરશું, કારણ કે પાઠમાં એ આવે છે સમવન સિંગ બેટર ધેન આઈ ડુ. આવી રીતે આમાં જે પાંચ આપેલા છે એ પાંચે પાંચના જવાબ તમારે લખવાના છે. પછી એની નીચે તમને પ્રશ્ન જવાબ આપેલા છે. પહેલો પ્રશ્ન છે હુ સેંગ બેટર ધેન તાનસેન, તાનસેન કરતાં કોણ સારું ગાઈ શકે છે. વેર ડીડ સંત હરિદાસ લીવ, સંત હરિદાસ ક્યાં રહે છે. વોટ ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ, શા માટે અકબરે સંત હરિદાસની ઝૂંપડીએ જવાનું નક્કી કર્યું. વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ, તાનસેને રાજા સામે કઈ શરત મૂકી. અને છેલ્લો પ્રશ્ન છે હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ, તાનસેને સંત હરિદાસને ગાવા માટે કેવી રીતે રાજી કર્યા. બરાબર, આ પ્રશ્નોના જવાબ લખવાનો છે અને અહીંયા એક્ટિવિટી 4 પૂરી થાય છે.